भगवान जगन्नाथ जी ने रथ यात्रा नो आरंभ थई चुक्यो छे। गजराज अखाड़ा अने साथे साथे भजन मंडळीओ बाद हवे रथ पण प्रस्थान करी चुक्या छे। निज मंदिर थी भगवान ना रथ नु शोषोपचार पूजन करीने अने प्रस्थान करावामां आव्यु। कारण के मुख्यमंत्री भूपेन्द्र पटेल रथ ने खेंचीने जयरे रथ ने प्रस्थान करावता होय छे ए बाद पण भगवान ने रथयात्रा निर्विघ्न पार पड़े ते साथे मंत्रोच्चार साथे पूजन पण करवामां आवे छे अने विधिवत हाल में निज मंदिरे थी रथयात्रानो प्रारंभ थई चुक्यो छे। 18 गजराजोए आगेवानी लीधी। 18 गजराजो जे गणेशनुं स्वरूप छे तेमणे निर्विघ्न आ रथयात्रा पार पाड़वानो एक संकल्प कर्यो अने आ रीते ज भगवानी यात्रामां दरेक लोकोनी यात्रामां आ रीते तेओ आगेवानी करता रहेशे। कारण के आजनो आ शुभ प्रसंग छे, शुभ दिवस आव्यो छे त्यारे भगवान जगन्नाथजी रथमां ज्यारे सवार थया छे ત્યારે ભગવાનના રથયાત્રાની આગેવાની 18 જેટલા ગજરાજોએ લીધી છે અને ગજરાજોને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે। ખાસ જ્યારે અમદાવાદના માર્ગ ઉપર જ્યારે આ ગજરાજ નીકળતા હોય છે ત્યારે ખાસ કરીને જે ખુશી નાના બાળકોને થતી હોય છે, આમ તો બાળકો સામાન્યતઃ અમદાવાદના રસ્તા ઉપર ગજરાજ એટલે કે હાથી જોઈ નથી શકતા, પરંતુ આટલા સુંદર રંગોથી શણગારેલા ગજરાજને જોઈને જે નાના બાળકો છે તે પણ ખુશી વ્યક્ત કરતા હોય છે। तो साथ जे 101 जेटला ट्रक जोड़ाया छे जे अलग अलग झांकी प्रस्तुत करी रहा छे, जेमां केटलाक भक्तो तो जोड़ाया छे परंतु प्रसाद वहेता वहेता रथयात्रा आगळ वधी रही छे। त्यारे त्रणे त्रण रथ प्रस्थान करी चुक्या छे त्यारे सतत आपने भगवानना दर्शन करवा माटे रथ हालमां क्या पहोंच्या छे। मयूर अमारी साथे जे रथ साथे चाली रह्या छे ते जोड़ाई चुक्या छे, जयरे जंखना सरसपुरथी छे। मयूर हालमां भगवानना रथ क्या पहोंच्या छे अने केवो माहोल भक्तोमां देखाई रह्यो छे? બિલકુલ પ્રીતિ, અત્યારે આપણે દ્રશ્યો બતાવીશ તે જમાલપુર મંદિરના છે અને મંદિરની બહાર જે છે તે ભગવાન જગન્નાથ જે છે તેમની રથયાત્રા જે છે તે અત્યારે મંદિરની બહાર જે છે તે આવી ચૂક્યા છે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પરંપરા મુજબ ભગવાન જગન્નાથ જે છે તેમનો રથ તમને સ્ક્રીન પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, હજારો લાખો ભક્તો જે છે તે જય રણછોડના નારા સાથે અત્યારે જય રણછોડના નાદ જે છે તે ગુંજી રહ્યા છે। જે પ્રકારે ભગવાન જગન્નાથ ત્યારબાદ જે ભાઈ બલરામ અને સુભદ્રાના રથો જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે। તમામ ભજન મંડળીઓ જે છે, ગજરાજો છે તે પણ અત્યારે દેખાઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અખાડા હોય, ગજરાજો હોય, પેરામિલિટરી ફોર્સ હોય, તમામ જે છે તેમની વ્યવસ્થા જે છે તે અત્યારે જાળવી રહ્યા છે। હજારો ભક્તો ભગવાન જગન્નાથના અષાઢી બીજના દર્શન કરવા માટે, રથયાત્રાના દર્શન કરવા માટે અહીંયા પહોંચ્યા છે। જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે આ રથયાત્રાના છે, ત્રણે ત્રણ રથ જે છે તે જમાલપુર મંદિર જે નિજ મંદિર છે ત્યાંથી જે છે તે બહાર આવી ચૂક્યા છે અને નગરચર્યા માટે ભગવાન જગન્નાથ જે છે તે અત્યારે નીકળી ચૂક્યા છે। ટૂંક સમયની અંદર અહીંથી જે છે તે પ્રસ્થાન કરશે। ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે રથની પહેંદવિધિ કરી હતી અને રથ ખેંચી આગળ લઈ આવ્યા હતા અને જે પ્રકારની અત્યારે ભજન મંડળીઓ હોય, કર્તબો હોય, અખાડાઓ હોય, તમામ જે છે તેમના માટે પણ વ્યવસ્થાઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। ભગવાન જગન્નાથની એક ઝલક મેળવવા માટે લાખો ભક્તો જે છે તેમનું ઘોડાપુર જે છે તે ઉમટ્યું છે। અત્યારે હજારો લાખો ભક્તો જે છે તે દર્શનાર્થ માટે આવી રહ્યા છે અને જય રણછોડના નાદ જે છે તે અમદાવાદની અત્યારે આ રથયાત્રાની અંદર ગુંજી રહ્યા છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જય રણછોડ માખણ ચોરના આ જે બેનરો લગાવવામાં આવ્યા છે, રૂપનાથ બાવચંદ એટલે કે અલગ અલગ જે સંસ્થાઓ છે તેમના દ્વારા ભજન મંડળી હોય, ભગવાનના રથ જે છે અલગ અલગ કૃતિઓ જે છે તે પણ તૈયાર કરવામાં આવી છે, તે દ્રશ્યો પણ આપણે દેખાઈ રહ્યા છે। ભક્તો જે છે તેમને પ્રસાદ જે છે તે વેચવામાં આવી રહ્યો છે, પેરામિલિટરી ફોર્સ હોય, પોલીસ હોય, તમામ જે છે તેમના દ્વારા પણ તમામ વ્યવસ્થા જે છે તે જાળવવામાં આવી રહી છે અને આ જમાલપુરના આ દ્રશ્યો છે। ટૂંક સમયની અંદર રથયાત્રા જે છે તે અહીંથી જે છે તે શરૂ થશે અને અહીંયાથી જ ભગવાન જગન્નાથના ત્રણેય રથ જ્યારે બહાર આવી ચૂક્યા છે ત્યારે નગરચર્યા ભગવાન જે છે તેમનું પ્રસ્થાન જે છે તે મંદિરથી થઈ ચૂક્યું છે। ઉલ્લેખનીય છે કે ભગવાનની એક ઝલક જોવા માટે લાખો ભક્તો જે છે તે રથયાત્રાના રૂટ પર વહેલી સવારથી જ જે છે તે આવી ચૂક્યા છે। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રા જે છે તે અત્યારે તેમનું પ્રસ્થાન જે છે તેમના રથનું અત્યારે થઈ ચૂક્યું છે અને નગરયાત્રા એ અત્યારે ભગવાનની જે છે રથયાત્રાની શરૂઆત મંદિરથી પ્રતિ થઈ ચૂકી છે। બિલકુલ, એટલે કે રથ મંદિરની બહાર આવી ચૂક્યા છે, પરંતુ ભગવાનની રથયાત્રામાં ન માત્ર રથ પરંતુ
કહેવાય ભક્તો પણ જોડાતા હોય છે, અખાડા જોડાતા હોય છે, કરતબ બાજુ જોડાતા હોય છે, એટલે ઘણી લાંબી રથયાત્રા હોય છે. ત્યારે જંખના પણ અમારી સાથે સરસપુરથી જોડાઈ ચૂક્યા છે કે જે બતાવશે કે કારણ કે મોસાળમાં પણ તૈયારી તો કરવી પડે, મામેરા માટે તૈયારીઓ, મોસાળવાસીઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે જંખના અત્યારે. પ્રીતિ, ખાસ કરીને આપણે જણાવી દઈએ કે અત્યારે આપણે સરસપુર ખાતે પહોંચી ગયા છીએ. ભગવાન મામેરુ તેમનું અહીંયા ભરાશે અને ભગવાન તેમના મામાના ઘરે આવશે અને એની આતુરતાથી અત્યારે રાહ જોવાઈ રહી છે. ત્યારે સરસપુરનું જે અત્યારે મંદિર છે જગન્નાથજીના, ખૂબ જ સુંદર શણગાર કરવામાં આવ્યા છે. સોનાવેશના દર્શન અત્યારે ભગવાનના થઈ રહ્યા છે. સાથે જ મંદિરને પુષ્પોથી ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું છે અને ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખૂબ જ આતુરતાથી ભગવાનની અહીંયા રાહ જોવાઈ રહી છે કારણ કે વર્ષ દરમિયાન ભક્તો જતા હોય છે દર્શન કરવા માટે ભગવાનના, પરંતુ અત્યારે ભગવાન ખુદ જગતનો નાથ ખુદ ભક્તોને મળવા માટે અહીંયા આવે છે અને આપણે કેટલાક ભક્તો જે અહીંયા છે એમની સાથે પણ જરા નજર કરી લઈશું, તેમની સાથે પણ વાત કરી લઈશું. કેવો ઉત્સાહ છે ભક્તોમાં, કેવો ઉત્સાહ આજના દિવસનો? આજના દિવસ તો બહુ મસ્ત અનુભવ છે. બેન સુભદ્રાનું મામેરું ભરાશે, ભગવાન સ્વયં 15 દિવસ અહીંયા આવ્યા તો બહુ આનંદનો ઉત્સવ રહ્યો હતો અમારી માટે. આજનો જે દિવસ હોય છે પ્રીતિ, એ ખાસ કરીને લોકો માટે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ હોય છે. આપ ભક્તોના ચહેરા પર એક ખુશી જોઈ શકો છો કારણ કે જે એક અનેરો ઉત્સાહ લોકોમાં રથયાત્રાને લઈને જોવા મળતો હોય છે, ભગવાન જ્યારે આવવાના છે ઘરે ત્યારે ખૂબ જ અનેરો આનંદ રહેતો હોય છે. અન્ય ભક્તો સાથે પણ વાત કરીશું. શું કહેવું છે? આ મારું પિયર અહીંયા આગળ સરસપુર મોટી સાડી વેરમાં છે. હું દર વર્ષે અહીંયા આગળ દર્શન કરવા આવું છું ને 15 દિવસ જે અહીંયા આગળ ભગવાન હોય છે જુદા જુદી ધર્મ ભક્તિને, અને સોના કરતાં પણ મોઘો દિવસ હોય છે. ભગવાન જ્યારે આવી રહ્યા છે, કહેવાય છે ને કે કોઈ મોટા નેતા આવતા હોય તો પણ સુરક્ષાનું કેટલું ધ્યાન રાખવામાં આવતું હોય છે, તો અહીંયા તો સાક્ષાત ભગવાન આવી રહ્યા છે અને ભક્તો પણ એમની રાહમાં ઉભા રહેશે દર્શન કરવા માટે, ત્યારે સુરક્ષાનો કેવો બંદોબસ્ત કરવામાં આવે છે એ પ્રકાર પર નજર કરીએ જરા. તો શું કહેશો, અત્યારે હાલ સુરક્ષા કેવી ગોઠવવામાં આવી છે રથયાત્રાને લઈને, શું કહેવું છે આપનું, કેવી સુરક્ષા અને કેવો બંદોબસ્ત? રથયાત્રામાં સરસપુરમાં તમામ પ્રકારનું પોલીસ બંદોબસ્ત હોય છે અને તમામ મોટા મોટા અધિકારીઓ પણ અહીંયા બંદોબસ્તમાં હોય છે. અત્યારે ખાસ રથયાત્રાને લઈને શું ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે કારણ કે રથયાત્રાના કારણે અનેક લોકો પણ આવતા હોય છે, ભક્તો પણ આવતા હોય છે, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે, કઈ ખાસ તકેદારી રખાય છે? તમામ પ્રકારની પોલીસ તરફથી તમામ સલામતી રાખવામાં આવે છે. ચોક્કસથી આપ જોઈ રહ્યા છો જે રીતે ભક્તોની સાથે સાથે અહીંયા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે, લોકોમાં એક થનગનાટ છે, ભગવાનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને સાથે જ ભક્તો અહીંયા આવી રહ્યા છે, ભગવાનના પણ દર્શન કરી રહ્યા છે. સાથે સાથે આપને બહારનો પણ માહોલ બતાવી દઈએ. જે મંદિર છે સરસપુરનું મંદિર, ખૂબ જ સુંદર રીતે એને શણગાર કરવામાં આવ્યા છે, પુષ્પોથી આ મંદિરને શણગારવામાં આવ્યું છે અને એની સાથે જ અન્ય પણ જે અહીંયા બાબતો છે એની ઉપર પણ ધ્યાન દોરી દઈએ. આ જે સરસપુર મંદિર છે એની બહારના આ દ્રશ્યો છે, આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતે પોલીસનો અહીંયા ચાંપતો બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે. જે દ્રશ્યો છે અત્યારે હાલ સરસપુર ના રોડ રસ્તાના આ દ્રશ્યો છે અને કોઈ જી જંખના અનિચ્છીય ઘટના ન બને એને ધ્યાનમાં રાખીને આપ જોઈ રહ્યા છો જે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કઈ ખાસ તકેદારીઓ રાખવામાં આવે છે એની ઉપર પણ નજર કરી લઈએ અને ફરી એક વખત આપણે પૂછી લઈએ કે કઈ કઈ બાબતો પર ધ્યાન દોરવામાં આવે છે રથયાત્રાને લઈને કેવી ખાસ તૈયારી. જી જી જી, તો બિલકુલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ને. ખાસ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે ત્યાં આવવાની છે, મામેરું થશે અને મોસાળમાં આવશે. રણછોડરાયજીનું મંદિર જે પરંપરાગત જે છે અને ખાસ પરંપરા જે છે એટલા માટે ખાસ પોલીસ બંદોબસ્ત છે, રસ્તો અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ વખતે જે મામેરું કરવાના છે ઘનશ્યામભાઈ પટેલ, તેમની સાથે અમારા સંવાદદાતા આયુષી જોડાઈ ગયા છે. જી આયુષી, બિલકુલ પ્રીતિ, જે રીતે સરસપુર જે છે તે હાલ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું, ત્યારે વિશેષ રીતે દર વર્ષે જે લાવો કરવાનો, જે મામેરું કરવાનો લાવો મળે છે તે આપણી સાથે યજમાન છે ઘનશ્યામભાઈ, તેમની સાથે વાતચીત કરીશું. ઘનશ્યામભાઈ, આટલો સોનેરો અવસર આપને પ્રાપ્ત થયો છે, શું કહેવું છે? બેન, જ્યારે જગન્નાથ આવતો હોય અને એમનું મામેરું ભરવાનો લાવો મળતો હોય તો એ અદ્ભુત જ હોય.
અમે મેઘાણી નગર સાઈબાગ અસારવા કલાપી નગર ની જે જનતા છે એમાં નરસિંહ મહેતા અને મીરાબાઈ હશે એમની ભક્તિથી આ મામેરાનો લાભ મળ્યો છે અને અદ્ભુત મળ્યો છે। આપે શોભાયાત્રા પણ જોઈ હશે, લાખોની સંખ્યામાં લોકોએ ભગવાનનું સ્વાગત કર્યું, ભગવાનના દર્શન કર્યા, ભગવાનની દયાથી પ્રસાદનો પણ મેઘાણી નગરમાં બહુ મોટો લાભ મળ્યો અને ગરબા પણ ઘણા ગાયા। આજે જરા મામેરું કરવાના છો, કઈ ભેટ સોગાદો આપ ભગવાન યાદ પણ કરશો? બેન ભગવાનને જે મામેરામ થતું હોય એ બધા સેટ બનાવ્યા છે, સાડીઓ છે, બધી અદ્ભુત વસ્તુઓ ભગવાનના ભેટ ચડાય છે। અમે તો ચડાય છે પણ લોકોએ એમની લાગણીથી નાની મોટી વસ્તુ જે ચડાય છે એ પણ અમે લઈને આવીશું। બિલકુલ, આપનું શું કહેવું છે? આટલો સુવર્ણ અવસર આપને આજે જ્યારે પ્રાપ્ત થયો છે, આપ મામેરી આવો બન્યા છો, શું કહેવું છે? અમને બહુ જ અસારવા એરિયાથી સહકાર મળ્યો, મારા સાયાના પરિવાર તરફથી પણ એટલો સહકાર મળ્યો અને ખુશી, એટલા ગરબા કર્યા, એટલા નાચ્યા અને એટલો આનંદ હતો કે જ્યારે 10 દિવસ અમારા ઘેર એક આનંદનો માહોલ હતો। બિલકુલ, તો જે રીતે આનંદ ઉત્સાહ હર્ષ ઉલ્લાસની લાગણી સાથે મામેરિયાઓ સજ્જે રાહ જોવાઈ રહી છે, ઘડીઓ ગણાઈ રહી છે કે ક્યારે ભગવાન જગન્નાથ સરસપુર એટલે કે પોતાના મોસાળ આવી પહોંચે। પ્રીતિ બિલકુલ, એટલે કે મામા તૈયાર છે ભાણેજને આવકારવા માટે અને સુભદ્રાજીનું મામેરું પણ કરવામાં આવશે। આભાર આયુષ્ય તમામ વિગતો માટે।